તો ભાવનગરમાં ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીનો મુદ્દો. ચારણ સમાજમાં રોષ બાદ ગીગા ભમ્મરના પુત્રએ માફી માંગી છે. ગીગા ભમ્મરે ચારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી. ગીગા ભમ્મર છે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ. તળાજા ખાતે ચારણ ગઢવી સમાજ મોટી સંખ્યામાં એકઠો થશે. તળાજાના 5 ગામ છે ચારણ સમાજના. ત્યારે ભાવનગર જિલ્લામાંથી પણ ચારણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ત્યારે એ પહેલા ગીગા ભમ્મરના પુત્રએ માફી માંગી છે. બે દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે. તો હું બધાએ ચારણ સમાજને ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું. કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલી જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે, મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની. આવું એક બોલેલા છે. કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું. જય હિન્દ, જય સ્વામિનારાયણ. તો ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે તેમના પુત્રએ ગીગા ભમ્મરના પુત્રએ જાહેરમાં માફી માંગી છે. ચારણ સમાજમાં રોષ બાદ ગીગા ભમ્મરના પુત્રએ માફી માંગી છે અને ખાસ સામે આવીને તેમણે એક વિડીયો જે છે તે શેર પણ કર્યો છે. એક તરફ આવેદનપત્ર આપવાની કામગીરી, રોષ અને રેલી બાદ તેમના પુત્રએ માફી માંગી. આનંદ રાજીવ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. આનંદ, એક તરફ સમગ્ર ગુજરાતના ચરણ સમાજમાં રોષ છે, ક્યાંક રેલીનું આયોજન, ક્યાંક આવેદનપત્ર આપવાની તૈયારી અને બીજી તરફ તેમના પુત્રએ માફી માંગી છે, શું વધુ વિગતો? જી, આપને જણાવી દઉં કે અત્યારે ચારણ સમાજમાં જે ગુજરાતભરમાં વિવાદ ચાલી રહ્યો છે, ચારણ સમાજના વિવાદને લઈને, ટિપ્પણીને લઈને, તેના અનુસંધાને અત્યારે તળાજા તાલુકાના 5 ગામ છે, ભૂંગર, સેવાળિયા, માંડવાળી, આ 5 ગામમાંથી ચારણ સમાજના લોકો તળાજા ખાતે આવવાના છે. એ ઉપરાંત ભાવનગર જિલ્લાના ચારણ ગઢવી સમાજના જે આગેવાનો છે આ લોકો પણ તળાજા ખાતે આવી રહ્યા છે અને તેઓ સૌથી પહેલા મામલતદાર કચેરી ખાતે એકઠા થશે અને ત્યારબાદ આવેદનપત્ર આપશે. આવેદનપત્ર બાદ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાય તેવી આ લોકો તજવીજ હાથ ધરવાના છે. બીજો એક વિગતો માટે ત્યારે અમારી સાથે ગીગાભાઈ ભમ્મરના પુત્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચિલુભાઈ ભમ્મર અમારી સાથે જોડાયા છે. ચિલુભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપના પિતા દ્વારા અભદ્ર ટિપ્પણી કરવાના મામલે ગુજરાતમાં રોષ છે, આપની શું પ્રતિક્રિયા છે? બેન, સમાજને ઠેસ પહોંચાડવા માટે આવું કોઈ વ્યક્તિઓ નથી કર્યું. બેન, એક કોઈ બી સમાજનો પ્રોગ્રામ હતો બેન, એમાંથી કોઈ અધીન ઉંમર છે બેન, ઈ છતાં કોઈ બી વ્યક્તિને આવી કોઈ સમાજને ઠેસ લાગી હોય બેન તો અમે માફી વ્યક્ત કરીએ છીએ. પણ આ પ્રકારના સમાજના કાર્યક્રમમાં હાજરી આપીને કોઈ સમાજ વિશે બોલવાની શું જરૂર હતી? બેન, કોઈ સમાજ વિશે નથી બોલ્યા. એક બેન એવું રીતે બોલતા હતા કે આપણે કોઈ બધા અલગ અલગ નથી, અમારામાં બેન બધા 3-4 વિભાગના બધા આયરો છે, તો એ માટે બધાને એવી રીતે ખાલી સૂચના આપી કે તમે આવી રીતે બધા અલગ અલગ રહ્યોમાં કોઈ આપણે જે ચારણ સમાજ થી આપણી મહાશક્તિ છે બેન, આવું બોલેલા છે બેન મીડિયામાં બી, તો આપણે મહાશક્તિ છે, તમે આના કોઈ દિવસ આડાવરા કઈ ચારા ન કરતા. બેન, કોઈ સમાજની લાગણી દુભાણી હોય બેન તો અમે હજી બીજી વખત માફી માંગીએ છીએ. તમે એક વખત માફી માંગશો ચિલુભાઈ કે બે વખત માંગશો? નિવેદન તમે નથી કર્યું, નિવેદન તમારા પિતાએ કર્યું છે. મારા પિતાજી માફી માંગશે? બેન, મારા પિતાજીએ નિવેદન કર્યું છે. મારા બાપુજીની ઉંમર 85 વર્ષની છે બેન અને 2 દિવસથી બીમાર છે, એને માટે હું પોતે વ્યક્તિત્વ આપું છું બેન. કોઈ એવું નથી બેન કે કોઈ સમાજને આધીન કોઈ મેસેજ ખરાબ જાય કે કોઈ સમાજ પ્રત્યે અમને કોઈ લાગણી એવી દુભાય. અહીંયા કોઈ ઉંમર કે બીમારીનો પ્રશ્ન નથી ચિલુભાઈ, આખા સમાજની લાગણી દુભાઈ છે, કોઈ એક વ્યક્તિની નહીં કે તમે માફી માંગીને અને આખો મામલો રફે દફે કરો. તમારા પિતા બીમાર છે પણ તમે કહી શકો છો કે જ્યારે સ્વસ્થ થશે ત્યારે માફી માંગવા તૈયાર છે, વાતચીત કરવા તૈયાર છે. અમે બેન એવું નક્કી કર્યું છે કે સ્વસ્થ એટલે અમે સોનભાઈ પાસે જાશું, મા પાસે અને મા પાસે જઈને અમે દર્શન કરશું અને ત્યાં બધા સમાજને બી માફી માંગશું. ક્યારે જશો આપ? બેન, મારા બાપુજી થોડા તબિયતમાં કમ્પ્લીટ થઈ જાય એટલે અમે જઈશું બેન. પરંતુ એ પહેલા તો અત્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, રેલી કાઢવામાં આવી રહી છે, તો એ તમામ સમાજના લોકોને આપ શું કહેવા માંગશો કે ગેરંટી આપો છો કે આપના પિતા માફી માંગશે જ 100%? અથવા તો તમે મીટિંગ કરવાનો કોઈ પ્રયત્ન કર્યો? કોઈ સમાજને બેન ઠેસ પહોંચે એવું અમે કાર્ય નથી કર્યું બેન અને એવું કોઈ દિવસ કરશું નહીં.
અને કોઈ સમાજની લાગણી દુભાણી હોય તો અમે માફી માંગીએ છીએ બેન. બિલકુલ, એટલે આપની તૈયારી છે, આપના પિતાજી જશે અને માફી માંગશે. બિલકુલ બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.